અંકલેશ્વરમાં કોરોનાના દર્દીનો અંક 156 ને પાર થયો છે। રવિવારના રોજ આવેલ 3 ફેમિલી પૈકી 2 ફેમિલીમાં વધુ એક એક સભ્ય કોરોના પોઝિટિવ આવ્યા છે। અંકલેશ્વરમાં 5 ગ્રામ્ય અને 4 શહેરમાં કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા હતા। અંકલેશ્વરમાં 25મા દિવસે પણ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે, જેમાં સોમવારના રોજ વધુ 9 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે, જેમાં નવજીવન હોટલ બાજુમાં વિક્રમનાથ એપાર્ટમેન્ટમાં 45 વર્ષીય મોહમ્મદ હુસન, જીતાલી ગામ ખાતે 35 વર્ષીય રિઝવાન સલીમ ઠાકોર, શાંતિનગર સારંગપુર ખાતે વિક્રમચંદુ કાલેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તો ગતરોજ રૂમાલે પરિવારના 2 સભ્યોનો કોરોના પોઝિટિવ આવ્યા હતા। દંપતિ બાદ તેમના પુત્રનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેમાં હવે 5 વર્ષીય બાળક રાજવીર વિજય રૂમાલેનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। તો ક્રિશ્ચિયન સોસાયટી ખાતે રહેતા વોરા પરિવારના 3 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા, જેમાં એકનો ઉમેરો થતા તેમાં ગુલામ વોરાનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો। દીવા રોડ પર અંબિકા નિકેતન ખાતે દિલીપભાઈ મોદી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। આ ઉપરાંત અન્ય ગ્રામ્યનો 1 અને શહેરમાં પણ 2 કોરોના પોઝિટિવ દર્દીનો થયા છે, જેમને પણ કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। અંકલેશ્વર કોરોના દર્દીનો આંક 156 પર પહોંચી જવા પામ્યો છે, જ્યારે 9 વ્યક્તિ કોરોના સામે જંગ હારી ગયા છે, તેમજ 79 દર્દી હજી સારવાર હેઠળ છે, જ્યારે 75 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે। ભરૂચ જિલ્લામાં કોરોના દર્દીના વધુ 22 નવા કેસ સામે આવ્યા છે। જિલ્લામાં કોરોનાના દર્દીનો આંક 665 પર પહોંચ્યો છે, જેમાં ભરૂચમાં 2, અંકલેશ્વરમાં 9, જંબુસરમાં 1, વાલિયામાં 2, ઝઘડિયામાં 1, વાગરામાં 4 અને હાંસોટમાં વધુ 3 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે। જિલ્લામાં કુલ 15 દર્દીના મોત થયા છે, જ્યારે 410 દર્દીએ કોરોનાને હરાવી ઘરે આવ્યા છે, જ્યારે 240 દર્દી હજી સારવાર હેઠળ છે।